પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસી દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં લીધો ભાગ. કહ્યું, આપણે જાણીએ છીએ કે આપણા પડોશી દેશ આપણી સાથે 3 વખત લડાઈ હારી ચૂક્યા છે. આપણા સશસ્ત્ર દળોએ તેમને હરાવવા 10-12 દિવસથી વધારે સમય નહીં લાગે. ગ્લોબલ પોટેટો સમિટમાં પીએમ મોદીએ કહ્યું, વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સવારે જયપુર પહોંચ્યા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીનું કર્યું સ્વાગત. રાહુલ અલ્બર્ટ હોલમાં યુવા આક્રોશ રેલીને કરશે સંબોધિત. પશ્ચિમ દિલ્હીથી સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના દીકરા પ્રવેશ વર્માએ આપ્યું વિવાદસ્પદ નિવેદન. કહ્યું, દિલ્હીમાં જો ભાજપની સરકાર બનશે તો સરકારી જમીન પર બનાવેલી મસ્જિદ હટાવીશું. સાથે કહ્યું, સરકાર બન્યાને 1 કલાકમાં જ શાહીનબાગના ધરણા બંધ થઈ જશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને દિલ્હીમાં યોજાયેલી રેલી અંગે ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ. રીઠાલામાં યોજાયેલી રેલીનો એક વિડીયો પણ થયો વાયરલ, જેમાં કહી રહ્યા છે કે દેશદ્રોહીઓને ગોળી મારી દો. શાહીનબાગમાં સીએએનઆરસીના વિરોધમાં 3 લાખ સુધીના ભાડાવાળી 250 દુકાનો 40 દિવસથી બંધ. નુકસાન છતાં પ્રદર્શનને આપી રહ્યા છે સમર્થન. બીએસએફના જવાનોએ જમ્મુ પાસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. બીએસએફના જમ્મુ ફ્રન્ટિયરના આઈજી એનએસ જમ્વાલે જણાવ્યું, આ ડ્રોન અર્નિયા બેલ્ટ પોસ્ટ પર જોવા મળ્યું હતું. 2002 ગુજરાત રમખાણ મામલે સુપ્રીમ કોર્ટે સરદારપુરા ગામના 17 આરોપીને આપ્યા સશર્ત જામીન. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની નેતૃત્વવાળી બેન્ચે આરોપીઓને આપ્યા જામીન. કોર્ટે આરોપીઓને કહ્યું, જામીન પર રહેવા દરમિયાન તેમણે સામાજિક અને ધાર્મિક કામ કરવાના રહેશે. ઝારખંડના હેમંત સોરેન સરકારના પહેલા મંત્રીમંડળનું આજે વિસ્તરણ. ઝામુમોના 5 અને કોંગ્રેસના 2 ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે. ભોપાલ ગેસ દુર્ઘટના મામલે પીડિતો પાટે ડાઉ કેમિકલ્સ પાસેથી ₹7,844 કરોડના વધારાના ભંડોળની માંગ. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન કરી દાખલ. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ભટ્ટ સુનાવણીથી અલગ થયા. નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કહ્યું, દેશ મંદીમાં ફસાઈ શકે છે અને આંકડાઓ આ વાતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. ભારતમાં વેલ ટેક્સ લગાવવો વિવેકપૂર્ણ છે, તેનું સમાન વિતરણ થવું જરૂરી. સેબીના રડાર પર આવ્યા અગ્રણી રોકાણકાર રાકેશ ઝુંઝુવાલા. ઇનસાઇડર ટ્રેડિંગનો લાગ્યો છે આરોપ. આત્મીય ગ્રીન સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ CBSE, જ્યાં કુદરતના સાનિધ્યમાં 12 વગરનું ભણતર અને ગમ્મત સાથેનું જ્ઞાન પીરસી વિદ્યાર્થીઓને દરેક સુવિધા માટે પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી સાથે 1-9 સ્ટાન્ડર્ડના એડમિશન ચાલુ થઈ ગયા છે, જ્યાં બાળકને એક્સ્ટ્રા એક્ટિવિટી જેવી કે યોગા, મ્યુઝિક, સ્કેટિંગ સાથે પોષણયુક્ત આહાર તેમજ આધુનિક લેબોરેટરી, ડિજિટલ ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે છે. તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવી નિશ્ચિંત બનો. આત્મીય ગ્રીન સ્કૂલ CBSE, ઝાડેશ્વર, ભરૂચ. મોબાઈલ 9714994545, 9714994544. આત્મીય ગ્રીન સ્કૂલ. વિશ્વભરમાં પ્રચલિત એવી કેલિગ્રાફીના માસ્ટર ટ્રેનર હવે ભરૂચમાં. જી હા, દેવ્યાની લુહારુકા દ્વારા જ્યારે તેમની પેન ચાલે છે ત્યારે કાગળ ઉપર અક્ષરો જાણે કે મરોડ લેતા હોય તેવું લાગે છે. આ કળા કોઈ પણ શીખી શકે છે અને પોતાનો પાર્ટ ટાઈમ બિઝનેસ પણ કરી શકે છે. સાથે આપના શુભપ્રસંગોની કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, સર્ટિફિકેટ, આઈ કાર્ડ પણ કેલિગ્રાફીની કળા દ્વારા નજીવા ચાર્જમાં લખી આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે અત્યંત મહત્વના એવા વિદ્યાર્થીઓના અક્ષરો ગેરંટી સાથે 22 દિવસના કોર્સમાં સુધારી આપવામાં આવશે. તો સંપર્ક કરો દેવ્યાની લુહારુકા, કેલિગ્રાફી આર્ટિસ્ટ એન્ડ હેન્ડરાઇટિંગ ટીચર. મોબાઈલ 9879541958. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર નિષ્ણાત ડોક્ટર શિવાની સોની દ્વારા પેઢાના રોગો, પાયોરિયા અને ઇમ્પ્લાન્ટની સારવાર. From no teeth to fixed teeth in 72 hours. Implant ની મદદથી ફિક્સ દાંત, ચોક ટૂથ, પાયોરિયા, વાંકાશુકા દાંત તેમજ બાળકોના દાંતની સારવાર સાથે સોની મેટર્નિટી અને સર્જિકલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, સ્ત્રીરોગ ઓપરેશન તેમજ વ્યંધત્વ નિવારણ કેન્દ્ર. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર. મોબાઈલ 9106730589, 9925133.
3990. મની લોન્ડરિંગ કેસમાં DHFL-ના પ્રમોટર કપિલ વાધવાનની ધરપકડ કરાઈ. વાધવાન મની લોન્ડરિંગ કેસની તપાસમાં સહકાર આપતો નહીં હોવાથી કરાઈ ધરપકડ. કોરોના વાયરસની ભારતમાં અસરની શક્યતા. દિલ્હીમાં 3 અને કેરળમાં 5 લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા. ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 107 થયા છે મોત. ચીનમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ ચિંતાનો માહોલ. ચીનમાં ભણતા વિદ્યાર્થીઓને પાછા લાવવા કરી અપીલ. મહેસાણા નગરપાલિકા પ્રમુખની દીકરી પણ હાલ ચીનમાં ફસાઈ છે. સુરતથી પાંડેસરા GIDC ખાતે આવેલ વસંત ડાઈંગ મિલમાં આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ. ફાયર કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો. 15 જ મિનિટમાં મેળવાયો આગ પર કાબૂ. વાપીની GIDCમાં ફરી એક વખત લૂંટની ઘટના આવી પ્રકાશમાં. GIDC વિસ્તારમાંથી 16 લાખથી વધુની થઈ લૂંટ. લૂંટારૂઓ લૂંટ કરી થયા ફરાર. જિલ્લાભરની પોલીસ આવી એક્શનમાં. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનો ભૂજવાથી પાટડી તરફ જતી નર્મદા માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા. નર્મદા કેનાલના અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ અધિકારી ન ફરક્યા. રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતા શ્રી જાડેજાની તિલકવિધિ સમારોહની શરૂઆત. તિલકવિધિનો પ્રથમ દિવસ થયો પૂર્ણ. રાજતિલક સમારોહમાં ક્ષત્રિય સમાજની 2126 દીકરીઓએ 9:49 સુધી તલવાર રાસ લીધો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન. લાહોરમાં ખાલિસ્તાની નેતા હેપી PhDની ગુરુદ્વારા નજીક હત્યા કરાઈ. ભારતમાં RSS શિવસેનાના કાર્યકરોની હત્યાનો લાગ્યો હતો આરોપ. અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાં પ્લેન થયું ક્રેશ. તાલિબાન પ્રવક્તાએ કહ્યું અમેરિકાનું મિલિટરી એરક્રાફ્ટ તૂટ્યું. સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેર ગ્રિલ્સના શો મેન વર્સિસ વાઇલ્ડમાં જોવા મળશે. કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વાતની કરી પુષ્ટિ. શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં શરૂ. શૂટિંગ દરમિયાનનો વિડીયો પણ થયો વાયરલ. કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ફરી એક વખત ફસાયા વિવાદમાં. મહિલા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. એડલ્ટ વિડીયો જોવા માટે દબાણ કરતો હોવાનો લગાવ્યો આક્ષેપ. અજય દેવગણે સ્પોર્ટ્સ બાયોપિક મેદાનનું પોસ્ટર કર્યું રિલીઝ. ફૂટબોલ કોચની ભૂમિકા બદલશે. મિશન મંગલના ડિરેક્ટર જગન શક્તિની મગજની સર્જરી થઈ સફળ. આર બાલકીએ કહ્યું હવે ચિંતાનું કોઈ કારણ નથી. શાહરૂખને તો ફેમિલી મેન ફેમ. ડિરેક્ટર ડ્યુઓ રાજ અને DK ની સ્ક્રિપ્ટ ગમી. મહત્વપૂર્ણ સલાહો પણ આપી. હોલિવૂડ ફિલ્મ ધ ઇન્ટર્નની હિન્દી રિમેકમાં દીપિકા પદુકોણ તથા ઋષિ કપૂર સાથે જોવા મળશે. દીપિકા કરશે ફિલ્મને કો પ્રોડ્યુસ. પૂજા ભટ્ટે NRC અને CA મામલે કહ્યું હું CA નું સમર્થન નથી કરતી કારણ કે આ મારા ઘરના ટુકડા કરે છે. જયદેવ ઉનડકટે કહ્યું મારા કરિયરની શ્રેષ્ઠ રણજી સિઝન ચાલી રહી છે. જે રીતે વિકેટ્સ લઈ રહ્યો છું તેનાથી ખુશ છું. વિરાટ કોહલીએ જીમમાં કર્યો સ્ટંટ. વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ. અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા મોટેર સ્ટેડિયમમાં IPL ફાઇનલ રમવાની વાત પર આવ્યું પૂર્ણવિરામ. IPLની ફાઇનલ મુંબઈમાં રમાશે.